ગુજરાત રાજ્યના વિઝનરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અત્યારે અમારી સાથે છે. તેમની સાથે વાત કરીશું. વિજયભાઈ, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે ટીવી નાઇનમાં. સર, અત્યારે કોરોનાનું સ્ટેજ ક્યાં સુધી પહોંચ્યું છે? એ તો કહેવું થોડું મુશ્કેલ છે, કારણ કે ટેકનિકલી લોકો કહી શકશે, પરંતુ હું એમ માનું છું કે સમગ્ર વિશ્વમાં, સમગ્ર ભારતમાં, સમગ્ર ગુજરાતમાં કોરોનાના સંક્રમણથી આપણે બધા લોકો ઘેરાયેલા છીએ, અને ત્યારે હું એમ માનું છું કે લોકડાઉન અને આપણે જે સમયસર પગલાં ભર્યા એને કારણે આપણે એને નિયંત્રિત કરીને આગળ વધી રહ્યા છીએ. મોટો ડર ને મોટો ભય એ હતો કે જે રીતે અમેરિકામાં, સ્પેનમાં, ઇટાલીમાં, ચાઇનામાં જે ફિગરો અને જે ઝડપથી બધું જે થઈ રહ્યું હતું, એ જો અહીંયા એટલું મોટી સંખ્યામાં થાય તો આપણી પાસે સાધન, વ્યવસ્થા, હોસ્પિટલ, ડોક્ટરો, આ બધું બહુ અઘરું પડત. એટલે આપણે, હું માનું છું, 15 માર્ચથી જ બધું ચાલુ કરી દીધું હતું અને અનેક નિર્ણયો આપણે સતત કરતા ગયા, અને એને કારણે આપણે સારી સ્થિતિમાં આગળ વધી શક્યા, અને આજે આપણે લગભગ 80ની આસપાસ જે કેસો સુધી જ આપણે ધ્યાન રાખવાનું આપણા માટે સરળ બન્યું છે. અને હું એમ માનું છું કે આ સદીની મોટી મહામારી અને એની સામેનો જંગ એ આપણે લડી રહ્યા છીએ. સર, સ્વાભાવિક છે, આ સદીની સૌથી મોટી મહામારી છે અને લોકો માટે લક્ષ્મણ રેખા બંધાઈ ગઈ છે. વિજયભાઈ માટે પણ એક લક્ષ્મણ રેખા બંધાઈ ગઈ છે. પણ વિજયભાઈ કેટલું કામ કરે છે રોજનું? કેમ કે મીટિંગનો દોર તો સતત ચાલતો રહેતો હોય છે. જો હું એમ માનું છું કે આવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાતની સરકાર, એટલે મારા બધા સાથી મંત્રીઓ પણ પ્રજાની સેવા માટે, પ્રજાની સલામતી માટે જીવનની ક્ષણ ક્ષણ અને સમયની પલ પલ આના માટે સમર્પિત કરીને અમે લોકો કામ કરી રહ્યા છીએ. પરંતુ અન્ય આફતો, દાખલા તરીકે બનાસકાંઠામાં પૂર આવ્યું હતું ત્યારે પણ અમે લોકો બધા ફિલ્ડ ઉપર હતા, પણ ત્યારે જુદું ફિલ્ડ હતું. મને યાદ છે સર, આપ સતત ત્યાં રહ્યા હતા, આપની સરકારનું મંત્રીમંડળ પણ સતત ત્યાં રહ્યું હતું. એટલે પણ સ્થિતિ કે ત્યાં ખુલ્લેઆમ જવું આવવું કોઈ પ્રોબ્લેમ નહોતા. ત્યાર પછી આપણે વાયુ વાવાઝોડા એની સામે તૈયારી કરતા હતા. ત્યારનું વાતાવરણ જુદું હતું, ત્યાંની સમસ્યાઓ પણ જુદી હતી. કોરોનામાં આખી સમસ્યા જ જુદી છે. વડાપ્રધાને જે રીતે વાત કરી છે કે સોશિયલ ડિસ્ટન્સ, ઓછા લોકોને મળવું, અને લક્ષ્મણ રેખા શબ્દ રાખ્યો કે ઘરની બહાર ન નીકળવું. હું તમને કહું, હું 20 તારીખથી આજ દિવસ સુધી લક્ષ્મણ રેખા મેં ઓળંગી નથી. મારું નિવાસસ્થાન અને મારી ઓફિસ, નિવાસસ્થાનની સાથેની જે ઓફિસ છે એમાં જ હું સતત કામ કરી રહ્યો છું. પણ મને કોણ જાણે ભગવાને સુજાડ્યું હશે કે 1.5 વર્ષ પહેલા જે સીએમ ડેશબોર્ડ જે મેં બનાવ્યું સર, આપે એને કારણે આ બેઠા બેઠા હું ગુજરાતના ખૂણે ખૂણે સુધી હું નજર પણ રાખી શકું છું. અહીંથી વિડીયો કોન્ફરન્સ દ્વારા આજે મેં કેબિનેટ પણ કરી અને નિર્ણયો પણ કરી શકું છું. એટલે આ આખી કોરોનામાં લોકોએ બહાર ન નીકળવું અને સંક્રમિત ન થાય એની ચિંતા પણ આજે આ સીએમ ડેશબોર્ડને કારણે, ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગને કારણે આજે ગુજરાતના ખૂણા ખૂણા સાથે આપણે જોડાઈને અનેક નિર્ણય કરીને સતત નિરીક્ષણ એટલે નિગરાની રાખીને આપણે કામ કરી રહ્યા છીએ. સર, જ્યારે આ ડેશબોર્ડ બનાવી એ વખતે વિચાર પણ નહીં આવ્યો હોય કે આ પ્રકારની સ્થિતિ, ભગવાન આવી સ્થિતિ ઊભી કરશે, કલ્પના નહોતી. અત્યારે સર, આ જે દ્રશ્યો પણ અત્યારે જોવા મળી રહ્યા છે, દાખલા તરીકે પંચમહાલના પણ થોડા સમય પહેલા દ્રશ્યો હતા કલેક્ટરો સાથે પણ, એટલે સીએમ ડેશબોર્ડ અત્યારની સ્થિતિમાં કઈ રીતે મદદરૂપ થઈ રહ્યું છે? હું એટલા માટે આ મદદરૂપ મને થાય છે કે એક તો 100% ડેટા મારી પાસે છે, એટલે દરરોજનું શું, કેટલા પેશન્ટ, કઈ રીતનું, ક્યાં શું ચાલી રહી છે, ઇમરજન્સી કેટલી છે, ફાર્મસી છે, ટ્રોમામાં શું ચાલી રહ્યું છે, આ બધું મને ડેસ્ક ઉપરથી એક એક હોસ્પિટલની ખબર પડે છે. નંબર 2, કે સીસીટીવી કેમેરાના ટોટલ નેટવર્કથી
આજના ખાતરી કે આ એમ્બ્યુલન્સો ક્યાં ક્યાં જઈ રહી છે, કેટલી એમ્બ્યુલન્સ કરી, પછી સીસીટીવીના નેટવર્કને કારણે હું આ રસ્તા ઉપર શું ચાલી રહ્યું છે એ બધું આજે દેખાઈ રહ્યું છે. આજે ભાઈ બોલો એમને ભાગે છે, પણ આ બધી વસ્તુ આપણે અહીંથી બેઠા બેઠા તમે મને કહો અંબાજીમાં શું છે તો હમણાં તમને દેખાડું. તમને કોક એમ કે ગીર સોમનાથમાં જવું હોય તો અહીંથી જોઈ શકાય, રાજકોટમાં જવું હોય તો જોઈ શકાય, અને સુરતમાં જવું હોય તો જોઈ શકાય છે. આનો લાભ એ છે કે અહીંથી બેઠા બેઠા બધા સાથે વાત પણ થઈ શકે છે. આપણે હમણાં અમદાવાદની 1200 બેડની હોસ્પિટલ, મારે ત્યાં જવાની જરૂર નથી કે હોસ્પિટલ થઈ ગઈ કે નહીં, આપણે અહીંથી જોઈ, ડૉક્ટરે આપણે બધું દેખાડ્યું, એટલે દ્રશ્ય અને સંવાદ બધું અહીંથી શક્ય બને છે. વિજયભાઈ, દ્રશ્યો અને સંવાદ શક્ય બને છે, પણ જોઈએ તો અત્યારે કોરોનાની સ્થિતિ અને કોરોનાના કેસીસ ઉત્તરોત્તર વધી રહ્યા છે. રાજ્ય સરકાર કેટલી સજ્જ છે આ સ્થિતિને પહોંચી વળવા માટે, કેમ કે કોવિડ હોસ્પિટલ બનાવવાનું પ્લાનિંગ છે? એવું છે કે કોરોનાનું સંક્રમણ થશે, WHO એ ભારતને એલર્ટ કર્યા હતા, ભારતે બધા રાજ્યોને એલર્ટ કર્યા, રાજ્યોએ બધા જિલ્લાને એલર્ટ કર્યા, અને પછી જનજનને આપણે એલર્ટ કર્યા. સંક્રમણ આખા વિશ્વમાં થઈ ગયું છે, લગભગ બધા, કોઈ દેશ બાકી નથી ગયો, એટલે એ તો થવાનું હતું. પણ જે રીતે અન્ય દેશોમાં જે ફિગર પહોંચ્યા છે, આપણે ત્યાં એ ફિગર પહોંચે તો આપણી વસ્તી વધારો, ડેન્સિટી, તો આપણે એ ફિગરમાં ખૂબ મોટો ફિગર ઊભો થઈ જાય તો આપણા માટે આ બધી વસ્તુની વ્યવસ્થા અઘરી પડે. પણ સદનસીબે કહ્યું કે આજે લગભગ છેલ્લા 4 અઠવાડિયાથી આ બધું ચાલી રહ્યું છે ભારતમાં, અને લોકડાઉનનું 1 અઠવાડિયું પૂરું થઈ ગયું છે. આપણે ત્યાં ગુજરાતની 6 કરોડની વસ્તી, 6.5 કરોડ જે કહીએ આપણે, અને એમાં 80 કેસ, એટલે આપણે હજી સ્થિતિ આપણા નિયંત્રણમાં, કંટ્રોલમાં છે, અને એ રીતે આપણે કામગીરી કરી રહ્યા છીએ. જિલ્લા તંત્ર જે છે, જિલ્લા કલેક્ટરની વાત કરીએ કે જિલ્લા પંચાયત, જિલ્લા વિકાસ અધિકારીની વાત કરીએ, સમગ્ર લોકોને સૂચન કેવી રીતે કરવામાં આવી રહ્યું છે, કેવી રીતે તેમને એલર્ટ રહેવા માટેની સૂચના છે? એટલે આમાં આપણે ત્રિપક્ષીય લડી રહ્યા છીએ. એક કે 100% લોકડાઉન, લોકો ઘરની બહાર ના નીકળે, એના માટે કાયદો, વ્યવસ્થા, બંદોબસ્ત, અને ડ્રોનથી પણ આપણે હવે આ બધું, 150થી વધુ ડ્રોન ગુજરાતમાં ઉડી રહ્યા છે, 150થી વધુ ડ્રોન પહેલી વખત આટલો મોટો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. એના આધારે ગુના પણ દાખલ થઈ રહ્યા. હા, એને ગુના દાખલ થયા છે, ખબર પડે છે અગાસી ઉપર માણા ભેગા થયા છે, આપણે ખબર પડે કે ચોરાઈમાં, સાર્વજનિક પ્લોટમાં લોકો ભેગા થયા છે અથવા તો નથી, બધું સુમસાન છે, આ બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. નંબર 2, એક લો એન્ડ ઓર્ડર બંદોબસ્ત અને લોકડાઉન. બીજી સ્ટ્રેટેજીમાં આપણે હેલ્થ વિભાગ, કે માની લ્યો કેસ થાય છે પોઝિટિવ નેગેટિવ, ટેસ્ટ કરવા, વેન્ટિલેટર સિરિયસ, અને એ બધી તો હોસ્પિટલો એની તૈયારી, એની સજ્જ કરવી, આઇસોલેશન કરવું, એનો સ્ટાફ, એ પણ આપણે કરી રહ્યા છીએ. અને ત્રીજો મોરચો છે, ઘરે લોકો હોય 21 દિવસ તો એને આવશ્યક ચીજવસ્તુ પૂરી મળી રહે, અનાજ, કરિયાણું, દૂધ, શાકભાજી, દવા, તો એની આખી વ્યવસ્થા પણ આપણે કરી રહ્યા છીએ. એટલે ત્રણેય મોરચે ગુજરાત વ્યવસ્થિત કામ ચાલી રહ્યું છે. નાની મોટી તો આવડા મોટામાં બધી આવે ફરિયાદો, એને દુરસ્ત પણ કરીએ છીએ આપણે, પરંતુ ઓવરઓલ જેને કહીએ કે સ્થિતિમાં જનતાએ પણ સારો સહકાર આપ્યો છે, તમામ શૈક્ષિક સંસ્થાઓ પણ પૂરી મદદ કરી રહી છે, પોતપોતાની રીતે લોકો પણ મદદ કરી રહ્યા છે, સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, તંત્ર પણ બરોબર મહેનત કરી રહ્યું છે, એટલે એકંદરે એક આ સ્થિતિમાં આપણે સારી રીતે આગળ વધી રહ્યા છીએ. સર, આપણે સ્વૈચ્છિક સંસ્થાઓની જે રીતે વાત કરી તો એના પરથી યાદ આવ્યું કે આ જે સંસ્થાઓ જેને સહભાગી થવા માટે પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, તેમની મદદ પણ માંગવામાં આવી રહી છે, તો આ બધી જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે તેમની ઉપર મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે કે કેમ અને કેવી રીતે? એ બધાને કીધું છે કે કલેક્ટર કોઓર્ડિનેશન કરે, મ્યુનિસિપલ કમિશનર કોઓર્ડિનેશન કરે, એમને એમ કોઈ કામ ન કરે, અને એમાં પણ સરકાર જે જે કરી રહી છે એનું ડુપ્લિકેશન ન થાય. દાખલા તરીકે આજે 64 લાખ પરિવારને અનાજ વિતરણ શરૂ થયું, તો હવે એ 64 લાખને પછી સ્વૈચ્છિક સંસ્થા જે રહી ગયા છે એ પછી પણ એને સ્વૈચ્છિક સંસ્થાઓ,